गोत्रा सिंधी समाज ना 9 वर्ष ना दीकराए 40 साहेब ना 40 दिवस व्रत कर्या। सिंधी समाज ना इष्ट देव झूलेलाल भगवान ना 40 साहेब नो उत्सव दर वर्षे करवामां आवे छे, जेमां सिंधी समाज ना भाई बहनों भाग लेता होय छे। आ व्रत 40 दिवस करवामां आवे छे, जेमां आ व्रत करनार खुर्शी पर नथी बेसता, पलंग पर नहीं बेसवू, चप्पल नहीं पहेरवा जेवा अनेक नियमों पाळता होय छे अने एक टाइम उपवास में बाफेली वस्तु खावानी होय छे। त्यारे आ व्रत में एक नाना बाळके पण भाग लीधो हतो, जेनी उम्र मात्र 9 वर्ष छे, जेनुं नाम काव्य टहेलरामणी छे। काव्य टहेलरामणी 5 वर्षनो हतो त्यारथी आ व्रत करे छे, त्यारे अमारा रिपोर्टे काव्य जोड़े खास वातचीत करी हती। आप सौનું હાર્દિક સ્વાગત છે। આપણી જોડે આજે કાવ્ય ટહેલરામણી છે, જે એક સિંધી સમાજના પરિવારનો છે। આ કાવ્ય ટહેલરામણીએ એમના ઈષ્ટદેવ એટલે કે સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી વરુણદેવ કહીએ કે પછી શ્રી ઝૂલેલાલ ભગવાન કહીએ, સિંધી સમાજ દ્વારા આ વ્રત દર વર્ષે કરવામાં આવતો હોય છે અને એ પણ 40 દિવસનો આ વ્રત કરવામાં આવતો હોય છે। ત્યારે આ વ્રતમાં 9 વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો। ત્યારે આપણે કાવ્ય ટહેલરામણીને કંઈ પૂછીશું કે આ વ્રતની વિશેષતા શું છે અને આ વ્રત કઈ રીતે કરવામાં આવે છે। શું નામ તમારું? કાવ્ય ગુલાબદાસ ટહેલરામણી। તમે કેટલા વર્ષથી આ વ્રત કરો છો? મેં આ વ્રત છેલ્લા 4 વર્ષથી આ વ્રત કરું છું। આ વ્રતની અંદર શું શું પાળવવાનું હોય છે? અચ્છા, અને આ વ્રતની અંદર તમે એટલે એક ટાઈમ જમવાનું હોય છે કે પછી કઈ રીતનું હોય છે અને શું જમવાનું હોય છે? એક ટાઈમે જમવાનું અને બાફેલું જે ખાવાનું। અચ્છા, જેવી રીતના વાત કરી કાવ્ય ટહેલરામણીએ કે માત્ર બાફેલું જ ખાવાનું હોય છે અને 40 દિવસ સુધી ચપ્પલ નહીં પહેરવા, સોફા પર નહીં બેસવું, ખુરશી પર નહીં બેસવું, ખૂબ જ આ દીકરા માટે ગર્વ જેવી વાત છે કે સિંધી સમાજનો નાનો દીકરો માત્ર 9 વર્ષનો અને એ પણ છેલ્લા 4 વર્ષથી વ્રત કરે છે। એટલે જ્યારે એણે વ્રત ચાલુ કર્યા ત્યારે લગભગ 5 વર્ષનો હતો, તો ખૂબ જ ગર્વની વાત છે અને ખરેખર તમારી જોડે વાત કરીને મને ખુશી થઈ અને તમે આગળ પણ આ જ રીતે વ્રત કરતા રહેશો। આપની સાથે જીતેન્દ્ર નાથાણી, પંચમહાલ, ગોધરા।